गांधीनगर महानगर पालिका नो चूंटणी प्रचार प्रचार ना अंतिम दिवसे भाजपा नो शक्ति प्रदर्शन मुख्यमंत्री भूपेन्द्र पटेल सीआर पाटिल नो रोड शो चाली रह्यो छे अने छेल्ली घड़ी नो आ प्रचार छे दिग्गजों ने पण आ चूंटणी प्रचार मां उतारवामां आव्या छे जो के आ वखते त्रिपाखियो जंग छे वधु अपडेट मेळवीशुं संवाददाता मयूर पासेथी जी मयूर त्रिपाखियो जंग छे आ वखते आप एटले के आम आदमी पार्टी पण चूंटणी में जोड़ाई छे एटले हवे आ रेस में त्रीजो एक पक्ष पण छे कई रीते आ चूंटणी ने जोई रह्या छो जी बिल्कुल जे छे ते खास करी अने अरे जोवा तो बोलावे छे यार तो अत्यारे जे रेली चाली रही छे रोड शो चाली रह्यो छे मारा सहयोगी मयूर आ रोड शो में छे अने जे दिग्गजो छे तेमनी साथे वात करवानो पण तेओ प्रयत्न करी रह्या छे कारण के तेमनी पासेथी पण जाणवू ए जरूरी छे जी मयूर બોલા સંધ્યા ગાંધીનગર મહાનગરપાલિકાનો છેલ્લી ઘડીનો જે પ્રચાર છે તે આ થઈ રહેલો છે અને ખાસ કરી અને જે વાત કરીએ તો પ્રદેશ અધ્યક્ષ સહિત મુખ્યમંત્રી અહીં જોડાયેલા છે અને હાલ તમે જે રીતે દ્રશ્ય જોઈ રહેલા છો તો અહીં જે છે તે પ્રચાર પૂર જોશની અંદર ચાલી રહેલો છે અને અહીં જે અભિવાદન છે તે ઝીલવામાં આવી રહેલું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ આપણે વાત કરીશું ખાસ કરી અને મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ ચૂંટણી છે કેવો પ્રકારનો ઉત્સાહ અને ગાંધીનગરની અંદર ઇતિહાસ જે છે તે પરિવર્તિત થશે કે પછી નવી શરૂઆત થશે ભારતીય જનતા પાર્ટીએ દરેક ઇતિહાસ બદલ્યા છે ખૂબ સારા પ્રજાલક્ષી કાર્યો કરી અને લોકોનો વિશ્વાસ જીત્યો છે માન્ય નરેન્દ્રભાઈનું સ્લોગન છે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ અને એ વિશ્વાસ જીતવામાં પણ ભારતીય જનતા પાર્ટી અત્યારે લોકોમાં ખૂબ સારો વિશ્વાસ પણ પ્રસ્થાપિત કરી ચૂકી છે ત્યારે ગાંધીનગર કોર્પોરેશન પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટા માર્જિન સાથે સિંગલ હેન્ડેડ મોટી પાર્ટી તરીકે ખૂબ માર્જિનથી બેસવાની આ વખતે 110% બેસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કાર્યકર્તાઓ જે પ્રેમથી બોલાવે છે દાદા તરીકે દાદા એ આ ચૂંટણી પ્રચારની અંદર પેજ પ્રમુખ જે સંમેલન હતું તેની અંદર પણ કહેલું હતું કે જે છે તમામ કાર્યકર્તાઓ છે તે તમારા સુધી સંપર્ક કરશે આ જે બધા તમારા આ પ્રકારના નિર્ણયો છે આ પ્રકારે જે બદલાવ છે એની અસર આ ચૂંટણીમાં કેવી રીતે જોવા મળશે કાર્યકર્તાઓ માટે ક્યાંક ને ક્યાંક નાનો મોટો પ્રશ્ન હોય અને એને ક્યાંક વાચા આપવામાં ભારતીય જનતા પાર્ટીના એક હોદ્દેદાર તરીકે અમે જ્યારે બેઠા હોય તો કાર્યકર્તાને કોઈ મુશ્કેલી ના પડે એ જોવાની પણ જવાબદારી અમારી છે કાર્યકર્તા હર હંમેશ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે જ આવતો હોય છે તો એના માટે અમારા સુધીને પહોંચી અને રજૂઆત કરવા માટે ક્યાંય તકલીફ ના પડે એના માટેનું આયોજન પણ કર્યું છે જેથી કરીને કાર્યકર્તા પ્રજાના પ્રશ્નો લઈને આવે તો એનો અમે સમજણથી નિકાલ કરીશું નગરપાલિકાથી લઈને મુખ્યમંત્રી સુધીની સફર તમે જોઈ છે અનેક ચૂંટણીઓ લડાઈ છે અનેક ચૂંટણીઓ લડેલી પણ છે કઈ રીતની સ્ટ્રેટર્જી અને કઈ રીતે આ મહાનગર છે તેની ઉપર જીતનો દાવો જીતનો દાવો એટલા માટે છે કે લોકોએ એક વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી ઉપર મૂક્યો છે અને નરેન્દ્રભાઈએ જે પ્રમાણે સૌનો સાથ સૌનો વિકાસ અને એ વિકાસના પંથે આગળ વધી અને એક વિશ્વાસ પણ ભારતીય જનતા પાર્ટી ઉપર લોકોએ મૂક્યો છે અને એના રિઝલ્ટો આજે આપણે નાની નગરપાલિકા ગ્રામ પંચાયત નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાઓના રિઝલ્ટથી આપણે જોયું છે અને એક ગાંધીનગર માત્ર અત્યાર સુધી ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ કારણોસર બાકાત રહેતું હતું એ હું 100% કોન્ફિડન્સ સાથે કહું છું કે આ વખતે આ ગાંધીનગર કોર્પોરેશન ખૂબ મોટા માર્જિન સાથે સીટોની માર્જિન સાથે અમે ગાંધીનગર કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન મળશે આ ચૂંટણીની અંદર ત્રીજો પક્ષ પણ ઉભરી આવેલો છે અને ગાંધીનગરની અંદર જાડું જે છે તે કમાલ કરવાનો દાવો કરે છે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી પણ અહીં આવીને રોડ શો કરી ગયેલા હતા અને દાવો છે કે જે સત્તા છે તે મેળવશે કઈ રીતે જુઓ દરેક જણ આમાં ઇલેક્શન પહેલા કોઈ પણ માણસ જેને 100% હારવાનું હોય એ પણ એવું કોઈ દિવસ ના બોલે
કે ભાઈ હું હારવાનો છું. એવા સંજોગોમાં કોઈ પણ પાર્ટી એ દાવો કરી શકે છે કે ભાઈ અમે આમ રિઝલ્ટ લાવીશું આમ લાવીશું, પણ 100% જે પ્રમાણેના આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે વિશ્વાસ બધાનો સંપાદન કર્યો છે એ જોતા ગાંધીનગર કોર્પોરેશન આ વખતે ભારતીય જનતા પાર્ટીનું શાસન હશે. ખાસ કરીને કાર્યકરો અને મતદારોને શું સંદેશો આપવા માંગો છો? કાર્યકર્તો અને પ્રજાજનો માટે સંદેશો એક જ છે કે અમે કામ કરવા બેઠા છીએ, અમારા સુધી જે પણ કામ તમે લાવશો એ નિયમબદ્ધ રીતે કરવા માટે અમે કોઈ પણ ધક્કાધુક્કી વગર એમનું કામ ઝડપથી થાય એના માટેનો પ્રયત્ન કરીશું. દાદાની આ ચૂંટણી લક્ષી મુખ્યમંત્રી બન્યા બાદ પહેલી ઇનિંગ છે, પરિણામો કેવા? પરિણામ સારા છે. ભારતીય જનતા પાર્ટી કોઈ દાડો ચૂંટણી લક્ષી કાર્ય કર્યું નથી, એ હર હંમેશ કાર્યમાં કાર્યરત જ હોય છે. પ્રજાના પ્રશ્નોના વાચા આપવા માટે હર હંમેશ તૈયાર જ હોય છે. એમાં ચૂંટણી આવે કે ના આવે એના માટે રાહ જોવાની ભારતીય જનતા પાર્ટીને જરૂર હોતી નથી, એ એનું કામ કર્યા જ કરતી હોય છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ આપણી સાથે છે. પાટીલ સાહેબ, ખાસ કરી અને પેજ પ્રમુખ ના જે રામબાણથી તમે આ પહેલાની આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હતી એની અંદર બમ્પર જીત મેળવેલી હતી, આ પેજ પ્રમુખનું રામબાણ ગાંધીનગર મનપાની અંદર પણ ચાલશે? ચોક્કસપણે ચાલશે, કેમ કે પેજ કમિટીનું રામબાણ એ કાર્યકર્તા છે અને કાર્યકર્તાઓ જે રીતે લોકોનો સંપર્ક કરે છે, એના સુખ દુઃખમાં ઊભા રહે છે, એના કારણે ગાંધીનગરના જે મતદાર ભાઈ બહેનો છે એમનો મત એ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં મતદાન પેટીમાં નખાવી શકશે એવો મને વિશ્વાસ છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટી ભવ્ય જીત મેળવશે. ખાસ કરીને અહીં આમ આદમી પાર્ટી પણ એક ત્રીજો વિકલ્પ તરીકે સામે આવેલી છે. મનીષ સિસોદિયા અહીં આવેલા હતા, રોડ શો કરેલો હતો અને દાવો પણ કરેલો હતો કે અમે ગાંધીનગર મનપા ઉપર સત્તા મેળવીશું. જો દાવો કરો સહજ વાત છે, પરંતુ જીત મેળવી એક અલગ વાત છે. ગાંધીનગરનું ઇલેક્શન પરમ દિવસે છે, 5મીએ એનો કાઉન્ટિંગ છે, ચોક્કસ એના રિઝલ્ટ એમને મળી જશે. એમને ફરી ગાંધીનગર આવવાની જરૂર નહીં પડે એવો મને વિશ્વાસ છે. ગાંધીનગરના મતદાતા ભાઈ બહેનો પોતે પોતાનો વિકાસ, પોતે પોતાનું ભવિષ્ય કયા પાર્ટીના હાથમાં મજબૂત છે એ સમજે છે અને એટલા માટે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીને ફરીથી સત્તા સોંપશે અને એના દ્વારા ગાંધીનગરનો વિશ્વાસ કરશે એવો મને વિશ્વાસ છે. પાટીલ સાહેબ, ગાંધીનગર મનપાની છેલ્લી 2 ચૂંટણીનો ઇતિહાસ રહ્યો છે, કોઈ પણ પક્ષ જે છે તેને બહુમતી નથી મળેલી અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ પણ છેલ્લી જે સત્તા મેળવેલી એ જોડતોડની રાજનીતિથી મેળવેલી, આ ઇતિહાસ બદલાશે કે પુનરાવર્તન થશે? આ વખતે નવા ઇતિહાસનું સર્જન થશે. આ બધી જે પાર્ટીઓ જે તરજોડની વાત કરે છે એમને મારે કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીને કોઈની પણ જરૂર નથી. એક સમય ભારતીય જનતા પાર્ટી ફક્ત 2 સીટ ઉપર હતી, તો એનો ઇતિહાસના આધારે તમે એનું મૂલ્યાંકન નહીં કરી શકો. આજે સૌથી મોટી પાર્ટી આ દેશમાં 35 વર્ષ પછી તમે જુઓ તો નરેન્દ્ર મોદી સાહેબના પોતાની તાકાતમાં તો એ જે રીતે એ જીત મેળવી રહ્યા છે, તો એ જ રીતે જેમ દેશમાં જીત મળી છે તેમ આ ગાંધીનગરમાં પણ મળશે અને અહીંયા ઇતિહાસ સર્જાશે. કોઈની તરજોડની જરાય જરૂર આજે નહીં ક્યારેય નહીં પડે એ પ્રકારનું આ રિઝલ્ટ આમાં જોવા મળશે. ગાંધીનગરના નાગરિકો અને કાર્યકરો શું સંદેશો એમના માટે? હું નાગરિકો મતદાર ભાઈ બહેનો છે અમને વિનંતી કરું છું આપના માધ્યમથી કે ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં એ મતદાન કરે, ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખે. ભારતીય જનતા પાર્ટીએ જે છેલ્લા 5 વર્ષ પહેલાં પણ મેનિફેસ્ટોમાં જે વચનો આપ્યા હતા એ તમામ એમણે પૂરા કર્યા છે અને એના આધારે આ વખતે પણ એ કામ વધુ કામ કરશે. ગાંધીનગરનું જે રીતે ડેવલપમેન્ટ છેલ્લા 5 વર્ષમાં થયું છે, આવનારા 5 વર્ષમાં આનાથી અનેક ગણો વધારે થશે. ગાંધીનગરના મતદાતા ભાઈ બહેનોના જે આવનારી પેઢી માટે પણ એક મજબૂત પાયો નાખવા માટે ભારતીય જનતા પાર્ટીને સત્તા આપવી અત્યંત આવશ્યક છે એ મારી એમની વિનંતી છે અને કાર્યકર્તાને વિનંતી છે કે જે રીતે પોતે એ લોકો સતત બધાના સંપર્કમાં રહે છે, બધાને મદદ કરે છે, બધાના સુખ દુઃખમાં સાથે હોય છે, એ બધાને એ લોકો ત્યાં એનો સંપર્ક જાળવી રાખે અને મતદાનના સાંજ સુધી સતત લોકોનો સંપર્ક કરીને વધુમાં વધુ મતદાન કરાવે
ભારતીય જનતા પાર્ટીને જીતાડે. બિલકુલ, હાલ જે છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બંને દાવો કરેલો છે કે જે જીત છે તે સંપૂર્ણ બહુમતી વાળી મળશે. 44 માંથી 44 બેઠકો ઉપર જીત મળશે અને સાથે જ જે પેજ પ્રમુખ નો જે રામબાણ હતું તેના થકી જે રીતે આની પહેલા પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જીત મેળવેલી હતી તે જ રીતે ગાંધીનગર મનપાની ચૂંટણીમાં પણ જીત મળશે. જી બિલકુલ, મયુર આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જ્વલંત જીત મેળવશે બીજેપી પાર્ટી. જે ઇતિહાસ હતો તેનું પુનરાવર્તન નહીં થાય. ભલે સત્તામાં આ પહેલા આવી હતી બીજેપી, પરંતુ જોડતોડની રાજનીતિ સાથે કોંગ્રેસના જે જીતેલા ઉમેદવારો હતા તેમને પોતાનામાં ભેળવી અને તેઓએ સત્તા મેળવી હતી, પરંતુ આ વખતે એવું નહીં થાય. આ વખતે તેઓ બહુમતી સાથે જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે, દાવો કરવામાં આવ્યો છે. તો બીજેપીનું કહેવું છે કે તેઓએ તેમના વચનો પૂર્ણ કર્યા છે, ભાજપને કોઈની જરૂર નથી, જોડતોડની જરૂર નહીં પડે. તો કોઈ પણ જોડતોડની જરૂર નહીં પડે તેવો દિગ્ગજો દ્વારા કહેવામાં આવ્યું છે. સીએમ સાથે પણ વાતચીત કરવામાં આવી છે. મારા સહયોગી મયુરે તેમની સાથે વાતચીત કરી, પ્રદેશ પ્રમુખ સાથે પણ વાતચીત કરી અને બંનેનું એક જ કહેવું છે કે આ વખતે બહુમતી સાથે બીજેપી આ ચૂંટણી જીતવાની છે. 44 એ 44 બેઠક બીજેપી જીતવાની છે અને આ સાથે તે સત્તામાં આવશે, મેયર તેમના હશે. જોકે આ પહેલા જે મેયર હતા તે કોંગ્રેસમાંથી તેઓ પક્ષ પલટું કરીને આવ્યા અને બીજેપીમાં ભળ્યા અને ત્યારબાદ બીજેપી સત્તામાં આવી. આ વખતે કઈ રીતે અલગ પડે છે, ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? બીજેપી કહી રહી છે કે જે કામો હતા તમામ કામો કર્યા છે. જોકે ત્રણેય પક્ષ આ વખતે ત્રિપાંખીયો જંગ છે, બીજેપી કોંગ્રેસ આમ આદમી પાર્ટી. જો ત્રણેયના ચૂંટણી ઢંઢેરા જોઈએ તો લગભગ એક સમાન છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પણ આજે રોડ શો છે તેની અંદર સામેલ થવા આવેલા છે. તેમની સાથે જ વાત કરીએ. અલ્પેશભાઈ, કેવા પ્રકારની સ્થિતિ અને જીતનો કેવો વિશ્વાસ? જીતના દ્રઢ સંકલ્પ સાથે અમે આવ્યા છીએ અને આજે તમે રેલીમાં જોઈ રહ્યા છો કે ગ્રાન્ડ શો થવા જઈ રહ્યો છે આદરણીય સી આર પાટીલ અને મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં, અને સંકલ્પ સાથે આગળ નીકળી રહ્યા છે. અને આ રેલીનો સંકલ્પ એ છે કે તમે આશીર્વાદ આપો અમને, ગાંધીનગરના આ મહાનગરની અંદર સત્તા આપો, જે ગત શાસનમાં જે કામો કર્યા છે એનાથી પણ વધારે, બહુ જ તીવ્ર ગતિથી એક એક મોલો, એક એક ઘર, એક એક ગામ, એક એક વિસ્તારનો વિકાસ કરવા માટે અમે કટિબદ્ધતાના સંકલ્પ સાથે તમારી વચ્ચે આવી રહ્યા છીએ. ખાસ કરીને ગાંધીનગર મહાનગરની વાત કરવામાં આવે તો ઇતિહાસ એવો રહેલો છે કે કોઈ પણ પક્ષને બહુમતી નથી મળેલી. લાગે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી એ બહુમતી મેળવી શકશે? ઇતિહાસ બદલાશે ને, આ વખતે ક્લીન શિફ્ટ થવાની છે. જો અમારા સી આર પાટીલનો સંકલ્પ છે કે 44 થી 44 બેઠકો જીતવી, અને અત્યારે હું દાવાથી કહી શકું કે 35 થી વધારે બેઠકો તો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. પણ હું એવું માનું છું કે આ 48 કલાકમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક એક મતદાર સુધી, એક એક બુથ સુધી બહુ દ્રઢ મનોબળ સાથે કામ કરવાનો છે અને મતદારોને બુથ સુધી લઈ જશે. 3 તારીખે મતદાન, પછી 5 તારીખે જ્યારે આવીશું ત્યારે હું માનું છું કે 44 એ 44 બેઠક ભારતીય જનતા પાર્ટીના કમળવાળા જીતવાના છે. તો 44 એ 44 બેઠક જીતનો દાવો કરવામાં આવ્યો છે. શું જેટલું કહેવામાં આવી રહ્યું છે એટલું સહેલું છે? મારા સહયોગી આપની સાથે જોડાઈ ગયા છે, મયુર આપની સાથે જોડાઈ ગયા છે. જી મયુર, દાવો તો કરવામાં આવી રહ્યો છે, ગ્રાઉન્ડ રિયાલિટી શું છે? એટલું સહેલું છે 44 માંથી 44 બેઠક જીતવી, કારણ કે વિશ્વાસ મક્કમ દેખાઈ રહ્યો છે બીજેપીનો? બિલકુલ સંધ્યા, તમને જણાવી દઉં કે છેલ્લા 15 દિવસની વાત કરીએ તો છેલ્લા 5 દિવસની અંદર જે માહોલ છે તે ચોક્કસ બદલાણો છે. ગ્રાઉન્ડ રિયાલિટીની અંદર આજે આમ આદમી પાર્ટી હતી તે ક્યાંક ને ક્યાંક આગળ ચાલતી હતી, પરંતુ છેલ્લા 5 દિવસથી ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતરેલું છે. પોતાની જે તમામ મશીનરી છે, ભારતીય જનતા પાર્ટીની જે રણનીતિ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એટલું મજબૂત છે અને તે સંગઠન છે તેની અંદર હરેક વ્યક્તિને અલગ અલગ જવાબદારીઓ જે છે તે નિશ્ચિત આપવામાં આવતી હોય છે. સાથે જ ભારતીય જનતા પાર્ટીએ નવનિયુક્ત જે મંત્રીઓ છે તેમને પણ આ ચૂંટણી નહીં જીતવા માટે કામે લગાડેલા હતા, જવાબદારીઓ આપેલી હતી અને હરેક મંત્રીને
અલગ અલગ વોર્ડની જવાબદારી આપવામાં આવેલી હતી. તે જ રીતે અલગ અલગ જે આજુબાજુના ગાંધીનગર જિલ્લો હોય કે અમદાવાદ શહેર ભાજપ હોય આ તેમના પણ જે કાર્યકરો છે તેમને પણ જવાબદારી સોંપવામાં આવેલી હતી. એટલે કે આ તમામ લોકોને જવાબદારીઓ સોંપવામાં આવેલી અને તમામ જે પાર્ટીની વિરુદ્ધની જે તમામ જે માહોલ હતો તે ક્યાંક ને ક્યાંક ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવેલો છે. અને હવે જે રીતનો માહોલ હવે ધીમે ધીમે બદલાઈ રહેલો છે ને ખાસ કરી અને આ જે રોડ શો જે રીતે થઈ રહેલો છે આ રોડ શો એક જે છે તે શક્તિ પ્રદર્શન છે. છેલ્લી ઘડીનો જે પ્રચાર છે તે છે અને જે માહોલ છે તે ભારતીય જનતા પાર્ટી તરફનો છે. તે પ્રકારનું જે વાતાવરણ છે તે ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહેલો છે ને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી તેની અંદર સફળ થતી જણાય છે. કારણ કે જે રીતનો રોડ શો તમે લાંબો જોઈ રહેલા છો, જે રીતે કાર્યકરોનો ઉત્સાહ આ રોડ શોની અંદર જોવા મળી રહેલો છે ને જે રીતે લોકો પણ આ જે રોડ શો છે તેને જોવા માટે નીકળેલા છે, તો ચોક્કસ આ જે રોડ શો છે તે એ ગાંધીનગર મનપાનું જે ચૂંટણી છે તેનું વાતાવરણ બદલી રહેલું છે અને ભારતીય જનતા પાર્ટી તરફનો જે રોડ માહોલ છે તે કરી રહેલું છે. એટલે કે છેલ્લી ઘડીનો જે પ્રચાર છે તે ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા મહત્વનો સાબિત થતો હોય છે. ચોક્કસ કોંગ્રેસ ભૂતકાળની અંદર જો વાત કરીએ તો ચૂંટણી પહેલાં કોંગ્રેસનો માહોલ હોય છે અને માહોલની અંદર કોંગ્રેસ દાવો પણ કરે છે કે તે જીતી જશે. તે જ રીતે ગાંધીનગર મનપાની અંદર પણ તેવો જ માહોલ જોવા મળેલો હતો કે જે છે તે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને દેખાતી હતી, પરંતુ જે રીતે ચૂંટણી જીતવાની સ્ટ્રેટર્જી ભારતીય જનતા પાર્ટીની છે અને છેલ્લા 5 દિવસોની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી એ મતદારો અને પરિવર્તિત કરી દે છે, માહોલ પરિવર્તિત કરી દે છે, તો તે અહીં ગ્રાઉન્ડ ઉપર પણ જોવા મળી રહેલું છે. તેની જે અસર ચૂંટણી જીતવાનો પ્રયત્ન છે. છેલ્લી ઘડીનો આ પ્રચાર અહીંયા દેખાઈ રહ્યો છે અને જેમાં દિગ્ગજ નેતાઓ દિગ્ગજ ચહેરાઓ જે છે સ્ટાર પ્રચારક અહીં દેખાઈ રહ્યા છે, જેમાં સીએમ ખુદ છે, પ્રદેશ પ્રમુખ ખુદ છે અને અન્ય નેતાઓ પણ તેમાં જોડાયેલા છે. મયુર, આપનો આભાર. તો પાટનગરનો આ સંગ્રામ છે અને છેલ્લી ઘડીનો બીજેપીનો આ પ્રચાર છે. બીજેપી માની રહી છે કે છેલ્લી ઘડીનો જે આ પ્રચાર છે તેમની તરફેણમાં જશે અને જે રીતે મારા સહયોગીએ પણ વાત કરી છે કે છેલ્લા 5 દિવસમાં માહોલ બદલાયો છે અને બીજેપી હંમેશા કહેતી હોય છે કે અમારો પ્રચાર અથવા તો અમારી જે મહેનત છે તે છેલ્લી ઘડી સુધી મતદાન સુધી પણ અમે ચૂંટણી લડતા હોઈએ છીએ. એટલે એક એક વ્યક્તિ મતદાન બૂથ પર પહોંચે અને તેઓ બીજેપીના ફેવરમાં મતદાન કરે તે રીતનું તેમનું પ્લાનિંગ હોય છે. પેજ પ્રમુખની જે સ્ટ્રેટેજી છે તે તેમની ફેવરમાં જતી હોય છે તેવું બીજેપી માની રહી છે. એટલે માઇક્રો પ્લાનિંગ જે બીજેપીનું છે તે તેમના ફેવરમાં જાય છે. બીજી તરફ બીજી પાર્ટીની વાત કરીએ તો સભાઓમાં ભીડ જરૂર આમ આદમી પાર્ટીમાં જોવા મળી રહી છે, પરંતુ સવાલ એ છે કે શું એ ભીડ મતમાં પરિવર્તિત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ આપણે વાત કરીશું, ખાસ કરી અને મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ ચૂંટણી છે, કેવો પ્રકારનો ઉત્સાહ અને ગાંધીનગરની અંદર ઇતિહાસ જે છે તે પરિવર્તિત થશે કે પછી નવી શરૂઆત થશે. ભારતીય જનતા પાર્ટીએ દરેક ઇતિહાસ બદલ્યા છે, ખૂબ સારા પ્રજાલક્ષી કાર્યો કરી અને લોકોનો વિશ્વાસ જીત્યો છે. માન્ય નરેન્દ્રભાઈનું સ્લોગન છે, સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ, અને એ વિશ્વાસ જીતવામાં પણ ભારતીય જનતા પાર્ટી અત્યારે લોકોમાં ખૂબ સારો વિશ્વાસ પણ પ્રસ્થાપિત કરી ચૂકી છે. ત્યારે ગાંધીનગર કોર્પોરેશન પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટા માર્જિન સાથે સિંગલ હેન્ડેડ મોટી પાર્ટી તરીકે ખૂબ માર્જિનથી બેસવાની આ વખતે 110% બેસશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કાર્યકર્તાઓ જે પ્રેમથી બોલાવે છે દાદા તરીકે, દાદા એ આ ચૂંટણી પ્રચારની અંદર પેજ પ્રમુખ જે સંમેલન હતું તેની અંદર પણ કહેલું હતું કે જે છે તમામ કાર્યકર્તાઓ છે તે તમારા સુધી સંપર્ક કરશે. આ જે બધા તમારા આ પ્રકારના નિર્ણયો છે, આ પ્રકારે જે બદલાવ છે એની અસર આ ચૂંટણીમાં કેવી રીતે જોવા મળશે? કાર્યકર્તાઓ માટે ક્યાંક ને ક્યાંક નાનો મોટો પ્રશ્ન હોય અને એને ક્યાંક વાચા આપવામાં ભારતીય જનતા પાર્ટીના એક હોદ્દેદાર તરીકે અમે જ્યારે બેઠા હોય તો કાર્યકર્તાને કોઈ મુશ્કેલી ના પડે એ જોવાની પણ જવાબદારી અમારી છે.
कार्यकर्ता हर हमेश प्रजा प्रश्नों ने वाचा आपवा माटे ज आवतो होय छे, तो एना माटे अमारा सुधी ने पहोंची अने रजूआत करवा माटे क्यांय तकलीफ ना पड़े एना माटेनुं आयोजन पण कर्युं छे, जेथी करीने कार्यकर्ता प्रजाना प्रश्नो लईने आवे तो एनो अमे समजणथी निकाल करीशुं। તો આથી ભાજપની તો બીજી તરફ ભાજપના રોડ શો પહેલા જ કોંગ્રેસે પેથાપુરમાં પણ વિશાળ રેલી યોજી હતી, ને જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતા જોડાયા હતા, ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા, અને યાત્રા દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસ પૂર્ણ બહુમતીથી જીતશે તેવો દાવો કર્યો છે। मंदी मोहवारी महामारी सहित अनेक समस्याओं की प्रजा जारे त्रस्त है, और एवं संजोगों में गांधीनगर की जनता आवनारा पांच वर्ष में जे समग्र गुजरात में परिवर्तन थवानुं छे, ये गुजरात ना परिवर्तन की शुरुआत गांधीनगर थी थशे, जे गुजरात अने गांधीनगर की प्रजा मंदी मोहवारी महामारी भ्रष्टाचार सहित अनेक समस्याओं की त्रस्त है, जे शिक्षण आरोग्य क्षेत्र सरकार निष्फळ निवड़ी चूकी है, નિષ્ફળતાના પુરાવા રૂપે આખી સરકાર બદલાઈ ચૂકી છે, અને એ જ કારણે જાગૃત શિક્ષિત કે સમજુ ગાંધીનગરના મતદારો આવનારી 3 તારીખે કોંગ્રેસને આશીર્વાદ આપશે, અને આ આશીર્વાદ રૂપે ગુજરાતમાં પરિવર્તનની શરૂઆત થશે। આણંદ જિલ્લામાં જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરમસદ સરદાર પટેલના ઘરથી જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો, અને રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે મંત્રી મનીષા વકીલની અધ્યક્ષતામાં જન આશીર્વાદ યાત્રા શરૂ કરવામાં આવી। આણંદ જિલ્લા ભાજપ સંગઠન કાર્યકરો જન આશીર્વાદ યાત્રામાં જોડાયા હતા। મંત્રી બનાવ્યા છે પણ મંત્રી કરતા જવાબદારી, હું એવું માનું છું કે મંત્રી કરતા પદ કરતા મોટી છે જવાબદારી, અને જવાબદારીના ભાગરૂપે જ્યારે અમે આ યાત્રા કરી રહ્યા છીએ તો આ આશીર્વાદ મેળવવાની વસ્તુ એ છે કે અમે સારું કામ કરી શકીએ, જે અમને પદ મળ્યો છે, જે જવાબદારી મળી છે, એ પાર્ટીના ભાગરૂપે જે આ વ્યવસ્થા થઈ છે એ બધા બધું ધ્યાનમાં રાખીને આવતા 1.5 વર્ષ અમે ઉત્તમથી ઉત્તમ કાર્ય કરી શકીએ એના માટેની આ જન આશીર્વાદ યાત્રા આજે આણંદમાં પણ કરી રહ્યા છીએ। મુંગેર જિલ્લામાં રસીકરણની ગતિ વધારવા માટે જિલ્લા તંત્રએ પૂરી તાકાત લગાડી દીધી છે, અને ગત સોમવારથી શરૂ થયેલા અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગની એક ટીમે જિલ્લામાં અનેક જગ્યાઓ પર રસીકરણ અભિયાન ચલાવ્યું। બીજી તરફ ગાંધી જયંતિના અવસરે ફરી એકવાર નવેસરથી જિલ્લામાં રસીકરણ કેમ્પ લગાવવાની યોજના છે। त्योहारों का मौसम आते ही अलग अलग राज्यों से घर लौटने वाले अप्रवासी निवासियों का बिहार आना शुरू हो चुका है। इन दिनों दूसरे राज्यों से आने वाली शायद ही ऐसी कोई ट्रेन आपको मिलेगी जिससे यात्रियों का रेला बिहार के स्टेशनों पर ना उतरता हो। ऐसे में जाहिर है बिहार में एक बार फिर से कोरोना का खतरा बढ़ता जा रहा है, और इसी खतरे को भांपते हुए इन दिनों बिहार के मुंगेर जिला प्रशासन ने जिले में कोविड-19 वैक्सीनेशन को लेकर जागरूकता के साथ साथ टीकाकरण अभियान तेज कर दिया है। इसी कड़ी में बीते सोमवार भी मुंगेर के अलग अलग इलाकों में लोगों को जागरूक करने के लिए अभियान चलाया गया और लोगों को टीके की डोज दी गई। जागरूक किया जा रहा है और बताया जा रहा है कि कहां पे वैक्सीनेशन सेंटर 2 अक्टूबर को बनेगा, वहां पे आके वो वैक्सीन ले ले। प्रत्येक पंचायत में हम लोग 3-3 वैक्सीनेशन सेंटर बना रहे हैं जहां पे सभी लोग आकर लेंगे। कोविड की तीसरी लहर के बढ़ते खतरों के बीच दूसरे राज्यों से आ रहे यात्रियों की भीड़ ने मुंगेर जिला प्रशासन की टेंशन बढ़ा दी है। यही वजह है कि मुंगेर जिला प्रशासन कोई खतरा मोल नहीं लेना चाहता, इसलिए जिला प्रशासन की टीम ने स्वास्थ्य विभाग के साथ मिलकर आने वाले गांधी जयंती के अवसर पर वैक्सीनेशन का महाअभियान चलाने की तैयारी करनी शुरू कर दी है। वो 65.5% हो गया है और सेकेंड डोज हम लोगों ने 25% किया, जो हमारा 2 अक्टूबर को गांधी जयंती के अवसर पे जो महाअभियान चल रहा है उसमें हम लोग सेकेंड डोज को ज़्यादा फोकस कर रहे हैं,
सेकेंड डोज के जो लोग हैं, जो बचे हुए हैं, जिनका ड्यू डेट पूरा हो गया है, उन लोगों को हम लोग ज्यादा फोकस करें। बेशक त्योहार का महीना बिहार के लिए खुशियों का खजाना लेकर आता है, एक तरफ शहर से लेकर गांव तक के बाजार में रौनक रहती है तो वहीं दूसरी तरफ राज्यों में पैसा भी आता है। लेकिन मौजूदा दौर में कोरोना के खतरों को देखते हुए ये वक्त सावधानी बरतने का भी है। उम्मीद है मुंगेर जिला प्रशासन की तरह बाकी जिलों का प्रशासन भी अपनी आंखें खुली रखते हुए मिशन वैक्सीनेशन की रफ्तार बढ़ाने पर जोर देगा। ब्यूरो रिपोर्ट, न्यूज 18 नेटवर्क। तो बुलेटिन में तेरे साथ लूज रजा आपशो। नमस्कार। न्यूज हेडलाइन ना प्रायोजक पेट सफा